નમસ્કાર મિત્રો, હું ભરત શર્મા, આપ જોઈ રહ્યા છો સિનેમેજિક. મિત્રો, આજે આપણે આવ્યા છીએ જગદીશભાઈ સાથે વાત કરવા માટે, જે આ જગદીશ ઠાકોરની વાત કરી રહ્યો છું. હાલમાં 30 ડિસેમ્બર એમની એક ફિલ્મ રિલીઝ થઈ હતી, એમના વિશે સાંભળી આપણે જગદીશભાઈ સાથે. સૌથી પહેલાં જગદીશભાઈ, તમને સિનેમેજિકમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ, અને ખૂબ ખૂબ અભિનંદન સિનેમેજિકને કે જે આ વિડીયો ઇન્ટરવ્યુ અને વિડીયો ચેનલ ચાલુ કરી છે મેગઝીનની સફળતા બાદ. એટલે ખૂબ ખૂબ અભિનંદન પહેલા. થેન્ક યુ સર. સર, હાલ જ તમારી 30 ડિસેમ્બર એક ફિલ્મ રિલીઝ થઈ, તો એ ફિલ્મ વિશે તમારું કેરેક્ટર, ફિલ્મનું નામ અને એમના વિશે થોડીક વાત કરીએ આપણે. 30 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થઈ, પટેલ પાછો ના પડે, ઠાકોર કોઈથી ના ડરે. આ ફિલ્મનો પ્રોજેક્ટ લગભગ અમે 3 વર્ષથી અમારા ડિરેક્ટર જે છે હેરી બારૈયા, એને મને સંભળાવેલો અને કે આ જગદીશભાઈ જ્યારે પણ ફિલ્મ કરીશ હું તમને જ લઈશ અને તમારા સિવાય આ ફિલ્મ કોઈના જોડે થશે નહીં. એટલે મને બહુ સારું લાગ્યું કે પ્રોજેક્ટ પણ એવો હતો અને એની અંદર મારું કેરેક્ટર એક ગામડાનો ઠાકોર અને કેવો કે આખી જે વસ્તી સાચવતો હોય, આખી ઠાકોર વાસ સાચવતો હોય એવો એક ઠાકોર જેના કપડાં પહેરવાની સ્ટાઇલ અલગ, એવી રીતે કે એક મંત્રીના ત્યાં મંત્રીનો ડાબો હાથ બનીને ત્યાં સેવા કરતો હોય છે અને તમામ સમાજના માટે, ઠાકોરોના માટે જ આ સેવા કરતો હોય છે. અને એ મંત્રી પોલિટિક્સ રમતા હોય છે એમાં, અને પોલિટિક્સ રમતો મને કંઈ ખબર પડતી નથી એમાં, પણ છેલ્લે એ મંત્રીની સામે બે હીરો થઈને પોલિટિક્સ રમીએ છીએ. એટલે ઠાકોર સમાજ માટે અને ઠાકોર એ ઠાકોર વાસ માટે આ ફિલ્મ પોઝિટિવ છે. સરસ. સર, આ ફિલ્મમાં તમારી પહેરમાં છે પરી પરમાર, તો સર એમના વિશે, એમના કેરેક્ટર વિશે વાત કરશો. એક ગામડાની નટખટ છોકરી બતાવી છે જે હંમેશા મારા સપના જોતી હોય છે, પણ મારો ધ્યેય આખો અલગ હોય છે કે ઠાકોર સમાજને, ઠાકોરો માટે કંઈક કરવું, ગરીબો માટે કંઈક કરવું. એટલે મને કોઈ પ્રેમમાં ઇન્ટરેસ્ટ હોતો નથી, પણ ધીરે ધીરે જેમ ફિલ્મ આગળ વધતી જાય એમ એના પ્રેમમાં આવીએ છીએ બે જણા. એના બે લવ સોંગ છે મારા અને એનું પણ કેરેક્ટર સારું છે. સર, તમારી સાથે એક બીજા પણ હીરો છે ઉમેશ બારોટ, તેમના કેરેક્ટર વિશે અને ખાસ એમના સાથે કામ કરવાનો તમારો અનુભવ વિશે વાત કરશો. એ ચોક્કસ કહીશ, કારણ અત્યાર સુધીની બધી જ ફિલ્મો મેં કર્યું, હિતેનભાઈ જયારે કરે, હિતેન હિતુ કનોડિયા સાથે, હિતેન કુમાર ભાઈ, રાકેશ બારોટ જોડે કર્યું, રોહિત જોડે કર્યું, ઘણા બધાના જોડે સારું જ બન્યું છે મને. પણ ઉમેશ બારોટ જોડે કામ કરવાની મજા કેમ કે એને વધારે મારી જોડે મજા આવી અને મને સગા મોટા ભાઈની જેમ એને મને બોલાવ્યો છે, મેં પણ એના નાના ભાઈની જેમ સાચવ્યો છે. ઉમેશ બારોટ એક સારામાં સારો સિંગર છે, જે ભજનીક છે, સારામાં સારું એનું અવાજ છે. ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે અમારું શૂટિંગ ચાલતું હતું ત્યાં એમાં ડિરેક્ટરો કોઈ યુનિટવાળા એવું કહેતા કે કદાચ હીરો બેઠો હોય તો બાજુમાં હિરોઈન બેઠી હોય, પણ આ ફિલ્મની અંદર બે હીરો જ એકલા વાત કરતા હતા અને હીરોઈન બધી સાઈડમાં હતી. આવું કેમિસ્ટ્રી જામી હતી અમારી. સરસ. સર, હવે આપણે વાત કરીએ તમારા ફિલ્મના ડિરેક્ટર હેરી બારૈયાની, તો એમના સાથેનું કામનું, જોકે એના પહેલા પણ તમે એમના સાથે ઘણું કામ કર્યું છે, તો એમના સાથે તમારું અનુભવ કેવું રહ્યું? હેરી બારૈયા સાથે મારી પહેલી જ ફિલ્મ તૂતો સાજણ મારા કાળજી પુરાણી, જેની અંદર એ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા, અને ત્યારથી એનું નેચર, એનું માઇન્ડ બધું જ માઇન્ડ બ્લોન હતું. અને એ ભવિષ્યમાં, હું તો એ ટાઈમે કહેતો કે આ ભવિષ્યનો જબરદસ્ત મોટો ડિરેક્ટર બનશે અને આ ડિરેક્શન હેઠળ હું કામ કર્યું. એટલે સૌથી પહેલાં તો પહેલી ફિલ્મથી આસિસ્ટન્ટ કરેલું એમને મારી જોડે, અને એમાં ડિરેક્શન તરીકે એટલે એવી એક ફેમિલીની જેમ કામ કર્યું છે કે બધા જ, કોઈ ડિરેક્ટર નહીં, કોઈ હીરો નહીં, માનપાનથી બોલાવાના અને કામનું ટેકનિશિયન, એટલે કે એક બારીક બારીકની જેને ધ્યાન રાખવાની હોય ને, કારણ કે એનો તો અનુભવ છે અને અનુભવ આ ફિલ્મની અંદર એને પોતાનો જીવ રેડી દીધો છે, નીચોડી નાખ્યો છે. સરસ. સર, આ ફિલ્મ લોકો વધારે પસંદ કરી રહ્યા છે, તો આ ફિલ્મનું જે તમને સારું લાગતું હોય એવું એક સોંગ, ખાલી 4 લાઇન પ્લીઝ. હા, એનું ટાઇટલ સોંગ છે અને ટાઇટલ સોંગમાં એની કમ્પોઝ પણ મેં જાતે કરેલું છે, લખેલું પણ મેં જાતે છે અને ગાયું પણ મેં એને ઉમેશ બારોટે છે. પટેલ પાછો ના પડે, ઠાકોર કોઈથી ના ડરે, આ ટાઇટલ સોંગ જ્યારે ફિલ્મ બનાવવાની તૈયારી પણ નથી અને ત્યારે મેં આ કમ્પોઝ કરેલું અને એની ધૂન પણ જાતે બનાવી છે અને લિરિક્સ પણ જાતે લખ્યા છે અને સિંગિંગ મેં એને ઉમેશ બારોટે ગાયું છે. એને બોલ કે હો
યારા તારી યારી આ દિલની દિલદારી, હો યારા તારી યારી આ દિલની દિલદારી, દેશ ને વિદેશમાં મોટી નામના, મોટી નામના, પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે, પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે. ભગવાન વાઘેલા કલા મંદિર ફિલ્મ્સ હલાજીમની એક મૂવી રિલીઝ થઈ જાનું મારી રાખો મેમ, 13મી તારીખે એનું પ્રીમિયર શો હતું, એમાં તમે હાજર પણ રહ્યા હતા, તો આ ફિલ્મ વિશે તમે શું કહેશો? ભગવાનભાઈની મેં ત્રણ ફિલ્મ, અત્યાર સુધીની ત્રણ ફિલ્મો કરી. પહેલી મારા રાજ ઠાકોરની ચૂંદડી, બીજી ઠાકોર નંબર વન, પછી બે વફા સાજણ. ભગવાન વાઘેલાને મારે ક્યારેય પ્રોડ્યુસર હીરોનો સંબંધ છે જ નહીં. અમારા એક મોટા ભાઈનો નાના ભાઈનો સંબંધ છે, અને બાપ દીકરાનો કહીએ તો એવો પણ સંબંધ છે. તો એમની જાનું મારી લાખોમાં એક ફિલ્મ જિજ્ઞેશ કવિરાજની બનાવી. તો એ ફિલ્મના પ્રીમિયર શોમાં હું કોઈ કલાકાર બનીને, કોઈ હીરો બનીને ગયો જ નથી, એક ઘરનો સભ્ય એવી રીતે બનીને જ ગયો છું, અને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા ગયો હતો. મેં સાથે બેસીને ફિલ્મ નિહાળી, ફિલ્મ બહુ સરસ બનાવી છે, અને એના ગીતો, આખી ફિલ્મને એના ગીતો પકડી રાખે છે. સબ્જેક્ટ તો જોકે સારો જ છે, અને જાનું મારી લાખો મેં અત્યારે ચાલી છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન ભગવાન વાઘેલાને અને પર્સનલી જિજ્ઞેશ કવિરાજને. બીજી વસ્તુ કે ભગવાનભાઈ સાથે તમે ઘણી બધી ફિલ્મો કરી છે, એમાં એક ઠાકોર નંબર વન પણ સારી એવી ફિલ્મ હતી, એ ફિલ્મનું કોઈ એક સોંગ જેની ચાર લાઈન તમે સંભળાઈ શકો? એ ઠાકોર નંબર વન સોંગ જે છે એનું ટાઇટલ ગીત પણ મેં જ લખેલું, એનું કમ્પોઝ મેં જાતે કરેલું. અરે મનનો મોજીલો દિલનો દુલારો, મનનો મોજીલો દિલનો દુલારો, ક્ષત્રિય કુળનું રતન હું ઠાકોર નંબર વન, હા ઠાકોર નંબર વન.